જતું કરવાનું આવે, કર્મ પાર પાડવું છે તો ભલભલી રીતો જ ભાઈ માફી માંગવાની આવે સાહેબ, ભલભલું આવે, પોતાને વેઠવાનું સૌ યજ્ઞ ભાવે કર્મ કરતી વખતે. સારું લાવ, તુલસી લાવ. પોતાને વેઠવાનું સૌ યજ્ઞ ભાવે કરી હૃદય નોતરીને સ્વીકારી લઈએ. મારે જે પણ તકલીફ પડશે મને એ મારે શિરો માન્ય છે. હાડ પેલા બધા છે ભગવાન દૂર કરીશ, જે મારે કરવું પડે એટલું કરીશ, તમે મને મદદ કરો. જે કઈ અવરોધો આડા છે એને તમે હટાવી. અવરોધો ક્યાં હોય? આપણી અંદર જ હોય. તર્ક વિતર્ક મોટો અવરોધ, આગળ જવા ના દઈએ. એને નથી પડી તો મારે શું? એ બુદ્ધિ કરાવે, એ કરાવ્યું એટલે આપણે હારી જાય, એ સમી જાય, એવી ભગવાનને પ્રાર્થના કરવી પડે. હ, બેઠવાનું આવે ત્યારે તર્ક વિતર્ક ઊભા થાય ને ત્યારે એકદમ ડાઉનમાં લઈ જાય, એના જેવા બનાવી દઈએ. હા, બે એના જેવા આપણે થઈને ઊભા રહી જાય. પછી ફેરવું એના મને, આપણામાં કોઈ ફેર તો રહ્યો નહીં, આપણે તો ફેર રાખીને આમ જવું છે. એ થોડા રાખ દેશ મોડા પાડવા નીકળ્યા છે, આપણે રાખ કરવાના. પાછું યાદ આવે તો પાછું પલટી જાવ. પોતાથી બનતું સર્વ જો કર્યા ના છતાં ફળે, બનતી મહેનત પૂરી કરે અને ના ફળે, હેતુ તે કામનો પૂરો પોતાનો ત્યાં વિચારશે. હું આ મારી હેતુની સભાનતા પૂરી હતી કામ કરતા શરૂઆત છે ને ત્યારે ચાલુ ફરીથી કરીએ. હેતુની સભાનતા ના આવે તો પરિણામ ના આવે. આપણે હેતુ પ્યોર હોવો જોઈએ, નિશ્ચય પાક્કો હોવો જોઈએ. હા, આપણે આ રીતે એના માટે જે કરવું પડે એના માટે આપણે ધ્યેય સહન કરવું પડે, આપણે કરશું, પછી પરિણામ આવ્યા વગર ના. ખ્યાલ આવે છે ને? સારું એવું સાહેબ, તમે વચ્ચેથી વાંચતા હતા પ્રભુ તર્પણ કામ, એ હેડિંગ છે. છેલ્લેથી ત્રીજું પ્રકરણ છે તર્પણ, પ્રભુ તર્પણ, પિતૃ તર્પણ, ભગવાનને રાજી કરવાનું કામ, પિતૃને રાજી કરવાનું કામ. એ રીતે ભગવાન રાજી થાય. એટલે પોતાનાથી બનતું બધું કરે છતાં પરિણામ ના આવ્યું તો હેતુ પાછો જોઈ લે કે હેતુ મારે લૂલો નતો ને, હેતુ બરાબર ન આવ્યું તો પરિણામ ના આવે, જોઈએ એવું ના આવે. પોતાની ભૂમિકા યોગ્ય થવા કાજે બધી રીતે ઊંડું ઊંડું વિચારીને તેઓ ત્યાં સોમથ્યા જશે. સામને ચોકલેટ આપે કાદી લે લે ખોલી નહીં. પોતાની ભૂમિકા યોગ્ય થવા કાજે, એમ હેતુની સભાનતા ના રહી એટલે ભૂમિકા કાચી રહી, એ બરાબર થવા માટે બધી રીતે ઊંડું ઊંડું વિચાર કરી કરી કરીને તેઓ ત્યાં સમય થાય. સા પૃથ્થકરણે ઊંડો પ્રેરાય તે હૃદયે જશે, શક્તિ વધારવા એવો યજ્ઞ આહુતિ આપશે. પાછી શક્તિ ભેગી કરવા માટે ભગવાનને પ્રાર્થનાઓ કરશે, પોતાને જોશે બરાબર કે ચાલો મારી કે ખામી રીતે, ચાલો ભૂલ છે તો માફી માગો, નથી ભૂલ પરિણામ લાવવું છે, સ્વીકાર કરો, જતું કરો, ત્યારે પરિણામ કરો. ખેંચી ખેંચીને બે બાજુ મરી જાય, બે પક્ષો ખેંચી ખેંચીને મરી જાય. જે પક્ષ વિનમ્ર ભાવે જતું કરે, સામે પક્ષ કદાચ ના કરે તો એક પક્ષને રાજી કરીએ, એકને ના બે કરે તો બે નહીં, પછી પેલા પક્ષને લીધે આ પક્ષે હેરાન ના થાય. એના માટે જે કંઈ કરવાનું હોય એ કરી દઈશ, મંજૂર છે મને. આવી ગયું ને આમાં વેઠવાનું કંઈ આવે વેઠી લઈશ, કે ના અમારે એવું કાંઈ નથી તો અફસોસ કરવો, પછી આપણી ડ્યુટી અહીંયા પૂરી થાય. પાછો સમય આવે ત્યારે પાછું શરૂ થાય, શક્તિ તો અંદર હોય ને આપણી. સાહેબ આ મોટા છે, એવા એવા પ્રકરણો નજર સામે મૂકી દઈએ, આપણને તો ખબર નહીં અંદર શું આવે. હે, પ્રભુને બારણે એવો પોતે પોતાની ધા સી નાખશે, હોમવા સર્વ પોતાની એને ઉત્કટતા થશે. કેવી એ ભગવાનને બારણે જેમ કેવું પ્રાર્થનાઓ કરશે, હે પ્રભુ તમે મને જે કરાવશો એ કરીશ, તો મને જલ્દી તમે આ મુશ્કેલીમાંથી કાઢો કે જે મારા ધ્યેયને આડે આવે છે. કર્મ એવું અધીરો ના થશે એ પાછો, સ્વસ્થતા ના ગુમાવશે. ભલભલું આગળ આવી ગયો, આમાં ભલભલું આવી ગયું.
અધેરો ના થશે પાછો સ્વસ્થતા ના ગુમાવશે. વિચારી બાજુથી સર્વે રાખે છે તોલવાનું. સ્વસ્થતા અધીરાય સ્વસ્થતા ગુમાવે નહીં, અધીરો થાય નહીં. ચાલ ચારે બાજુનો વિચાર કરીને બરાબર દર આ રીતે કરવું જોઈએ, પછી પાછું ચાલુ કરે. વળીને આ ભૂસકો એવો ચિંતો મારશે કશે યોગ્ય અયોગ્ય તણું ત્યાં ત્યાં પોતાનું ઊંડું માપ કાઢશે. ત્યાં આટલા પાણીમાં ઉતરી હગીશ, ઊંડું બહુ છે એમ જોવે. વળીના ભૂસકો એવો ચિંતો મારશે કશે યોગ્ય અયોગ્ય પણું ત્યાં ત્યાં પોતાનું ઊંડું માપશે. એટલે અમે 20 જણાથી હું એકલો છું, હું ગમે એવો શક્તિશાળી હોય તો ના પહોંચાય તો આપણે અત્યારે મૂકીને ભાઈ શરણાગતિ થવું પડે. શરણાગતિનો અર્થ શું છે? માફ કરી એટલે તો 20 જણા લોકો કાપી નાખે, એ કાપતા નહીં. માફ કરું તમારે શરણાઈ શરણાઈ આવ્યો એટલે તમે કયો એમ કરીશ. શરણાગતિનું નામ નહીં થાય. અને બીજા રાજાઓ ઘણા બધા ઉત્તમ પ્રકારના હોય, શરણાગતિ આવ્યો હોય કોઈ તો એને માફ કરી દે, રાજે પાછું આપી એવા રાજા પર પ્રભુના હાથે પડેલો છે પોતાને એમ માનીને જાત બચાવવા એને લાચારે ના પડી ગુરુદેવ, લગારે ના પડી ગુરુદેવ. તો મારા ભગવાનને વાલું લાગે એવી રીતે મારે કર્મ કરવાનું છે. પોતાની જાતનો બચાવ કરવાની જરૂર નહીં, લગારે જાતનો બચાવ એ શું છે? અહમ છે. મને ખબર પડી ગઈ કે મારો દોષ છે, પછી જાતને બચાવ કરવા નીકળી તો કેવું થાય? દંભ થાય, અહમ ઉલટો બગડી જાય. સાત્વિક અહમ રહે નહીં, આપણો રાજસિક થઈ જાય. થવા યોગ્ય ભૂમિકાનો પોતાના સૌ સમર્પણે એવો તો જીવતો ભાવ ઊંડો સો રાખતો રૂપે. યોગ્ય ભૂમિકા બનાવવા માટે સમર્પણ કરીને પોતાનું જીવન જીવતો હોય એવો માણસ આવા કર્મો કરી શકે. એવા સમર્પણે હૈયા બીજાના તે હલાવશે, બીજાને તે હલાવીને ગોદાટીથી ચલાવશે. એવડું મોટું સમર્પણ કરે કે પેલો આખો હલી જાય. સામે પક્ષવાળો હોય એટલે ઓહ મારા તો ઘણું બધું થઈ ગયું, ચાલો આપણે બધા હળી મળી જઈએ. પોતાના જીવને એવો સર્વ એવા સમર્પણે હૈયા બીજાના હલાવશે, બીજાને તે હલાવીને ગોદાટીથી ચલાવશે. એવી જ કરુણા ભગવાન પાસે યાચે, એટલી કૃપા યાચે. મારે જે કરવાનું છે એ તમારું કામ છે, મારે રાજદૂત મોડા પાડવાના, તમે મને મદદ કરો. આ મને આડું આવે છે એ પ્રાર્થનાઓ સતત કરે ત્યારે પછી પરિણામ આવે. એટલે મને સામેવાળો પણ ધીમે પડીને પડી જાય. અંતે તો સંસારના ચક્રમાં હોય ને બધા, એકબીજાની જરૂર પડ્યા વગર રહેવાની. ઓલી રાગદેશ આવી જાય તો ખબર ના હોય, સદભાવ આવે ત્યારે ખબર પડે. વિવે બુદ્ધિની ખબર, વિવે બુદ્ધિથી ખબર પડે. સદભાવ પ્રેમ કેવો ને કેટલો આપણો હશે, તોડાય તે જશે ત્યારે એવાના તે સમર્પણ. ત્યારે આપણામાં સદભાવ કેટલો છે, પ્રેમ કેટલો છે, ત્યારે ખબર પડી જાય આપણને કે રાગદ્વેષ છે કે પ્રેમ છે. એવા કર્મ આ દાવડ આવી જાય ત્યારે સાહેબ ખબર પડે. ઘણા બધા હું જોઉં સમાધાન તો કરે પણ પ્રેમની વાત નહીં, એકબીજા માફી માગી લઈએ, સમાધાન કરી લઈએ પણ ભેગા મળે પાછા બોલે નહીં. એવું કેવું સમાધાન કઈ લેવા દેવા, ના કર્યું તો સારું એમ થાય, એમ માફી મગાય, એમ કંઈ માફ કરાય થાય જ નહીં. એટલે આ ભૂમિકા અમુક વટાવ્યા પછી આ બધું કામ આવશે. અને જીવનમાં આવું કર્યા વગર હાલવાનું નથી, પાકું પાકું સમજી લેવાનું. આવું કર્યા વગર હાલવાનું નથી, બિકોઝ ઓફ વી આર ગોઈંગ ઓન ધીસ લાઈફ. આ રસ્તે આપણે જાય છીએ એટલે આવવાનું, બાકી બધા લોકોને કંઈ આવવાનું નથી. એને તો સીધું સટ છે, કમાણા ખાધું પીધું કર્યું રાજ પૂરું. આપણે માથાકૂટ કરવાની છે નહીં, ભગવાનને મેળવવાની.
આપણા ધ્યેયને સિદ્ધ કરવાની, રાગદ્વેષ મોડા પાડવાની, એટલે આપણને કામ લાગ્યા. એના માટે છે ને આ ચોપડીનું નામ કર્મગાથા નીચે લખું છું, સાધકો માટે સાહિત્યકારો ખોલવી નહીં. શક્તિ બહુ જોઈ, જતું કરવાની ભાવના જોઈ, ત્યાગ, સમર્પણ, ઉદારતા, આ બધા ગુણો. એટલે મોટા કે ગુણ ભાવ, જ્યાં જ્યાં ગુણ ને ભાવ, દિલ મુજ ત્યાં ફરજો ફરજો. જ્યાં ગુણ દેખો, જ્યાં ભાવ દેખો, જ્યાં આપણે ઠરવું, જ્યાં દિલ લગાડી દેવું. એનામાં સારા ગુણ જોઈ તો એ ગુણમાં આપણે દિલ લગાડવું. દિલ લાગ્યું એટલે શું થાય, એ ગુણ આપણામાં આવે. હરિયો સમર્પણ શબ્દ આવે ને ત્યારે યાદ આવે ઉદારતા, વિશાળતા, સહન શક્તિ, ધીર. આ વગર સમર્પણ થાય ને, આ બધું ભેગું હોય ત્યારે સમર્પણ થાય. સાહેબ એક એક ગુણ ભેગા હોય છે. સમર્પણ એટલે છેલ્લું છે, બધું બધું આપી દેવું. એમાં કેટલી શક્તિ જોઈ, ત્યાગની જોઈ, સહન શક્તિ જોઈ, ઉદારતા જોઈ, વિશાળતા જોઈ, પ્રસન્નતા જોઈ, ધીરજ જોઈ, હિંમત જોઈ, સાહસ જોઈ, તો એ સમર્પણ થાય. અને સરવાર પણ તો એ તો હોય, શ્રેષ્ઠ સાધક જ કરીએ. શ્રેષ્ઠ સાધક હોય ને, શ્રેષ્ઠ એ સરવાર પણ કરે. સમર્પણ કરતા એ ઊંચું, પોતાના જીવને એવો સર્વ માનવ જાતને ઊંચે શો લાવવા કેરા, યજ્ઞો આદર તો જીવે. એવો જીવ થઈ જાય તો એ પછી બીજાના જીવોને ઉર્ધ્વમાં લઈ જવા માટેની શક્તિ એનામાં ભગવાન મોકલે, આપે. પોતાના જીવને એવો સર્વ માનવ જાતને ઊંચે શો લાવવા કેરા, યજ્ઞો આદર તો જીવે. એને લીધે ઘણા બધાના જીવન ઉજળે, ઉર્ધ્વમાં જાય, મન ભગવાન તરફ વળે. એના એના સંગે રહેવાથી પણ ભગવાન તરફ વળવાની શક્તિ આપણે એનામાં આવી જાય. એવો બને જો આવી રીતે કામ કરતો થાય ને, તો એવા જીવને લીધે સમાજના ઘણા બધા ભાગને મોટો ફાયદો થાય. પોતાના જીવ જે જે પોઝિટિવ હોય એ બધા અંદર આવી જાય. એ રીતની માનસિકતા ધરાવતા હોય એ બધા જ એની અંદર પ્રવેશ કરી જાય. પોતાના જીવને એવો સર્વ માનવ જાતને ઊંચે શો લાવવા કેના, યજ્ઞો આદર તો જીવે. પોતાને એકલો માને, પોતાનામાં ઘણા ઘણા એ રીતે વર્તતો એવો સર્વ કલ્યાણમાં સદા. પોતાને એકલો માને, પોતાનામાં ઘણા ઘણા એ રીતે વર્તતો એવો સર્વ કલ્યાણમાં સદા. પોતાને માને એકલો, પણ પાછી ખબર એને હોય કે મારામાં ઘણા ઘણા છે નિમિત્તો, ફલાણું ફલાણું જેને કામ કરવાના હોય, ઉર્ધ્વ લઈ જવાના હોય ને, એ રીતે વર્તે સર્વ કલ્યાણમાં સદા. પાછું પોતે હોય એકનો એક, કરે બધાનું પણ હોય એકનો એક. કામમાં યજ્ઞનો ભાવ પરોવી, કામ સાધવા ઇંતજારી, હૃદય રાખી રાખે કામમાં જે જશે પડ્યા. યજ્ઞ ભાવે કામ કરે, ગમે ત્યારે પરિણામ આવશે એવી રાહ જો ચાલ્યા કરે તો કામ કરે ખરું. કામથી કામનું થાય કામમાં સૌ સમર્પણ, સર્વ પ્રકારનું શ્રેષ્ઠ એ કામ પ્રભુ તર્પણ. એ કામ કરતા કરતા કામનું પણ સમર્પણ થઈ જાય. એ કરે એ ખબર રહે નહીં, નહીં. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ થયું મારું, એ જ પ્રભુનું તર્પણ, એ જ પ્રભુને વાલા થવાનું મુખ્ય સાધન. જીવવું મરવું એને બે, બંનેમાં ભાવ એક શો, પ્રભુ માટે બધા એના જે તે સર્વ પ્રકાર. જીવવું મરવું એને બંનેમાં ભાવ એક શો. મારે તો જીવવાની ઈચ્છા નથી ને મરવાની ઈચ્છા નથી. કોણ બોલે? મોટા બોલે, કુંભકોણ હવે મારું હવે નજીક આવ્યું છે તો તમે બધા મારા ભાવ રાખજો. એવું બોલે તો બધા મારામાં ભાવ રાખજો. હવે જાજુ મારા કંઈ જીવવાનું છે નહીં તો મારા કામ કરજો. એવું નજીક બેઠા ને સમજાવે એ નથી એમરું સાંભળ્યું છે આમ હમણાં સાંભળ્યું પહેલાં. હા એમરું ને, જીવવું મરવું એને બંનેમાં ભાવ એકસો, પ્રભુ માટે બધા એના જે સર્વ પ્રકાર. પ્રભુનો પ્રેમ એવાનો નૈસર્ગિક પણ એ હૃદય એને સમર્પવા આવે શો કોણ ઉકેલી શકે.
એવો જીવ પછી ઉર્ધ્વ પ્રકારનો થઈ જાય તો એનું જે સમર્પણ કરવાનું હોય ને એ નૈસર્ગિક રીતે સમર્પણ થાય. એવા કર્મો બધા સમર્પણ ભગવાનને કરી દે, ભગવાને જેના કામ બધા પાર પાડી દે, એ કોણ ઉકેલી દઈ શકે? ભગવાન બીજું કોણ ઉકેલ? એ બધા એના રીતે સ્વાભાવિક કામ કરતો હોય, એને જે મુશ્કેલીઓ આવે કોણ ઉકેલે? બધા ભગવાન જ ઉકેલે. એને ખબર ના હોય એમ ઉકેલતું જાય, કારણ કે એ ભગવાનને સમર્પણ થઈ ગયો પૂરેપૂરી રીતે. પ્રભુનો પ્રેમ એવાનો નૈસર્ગિકપણે હૃદયને સમર્પવા આવે, સૌ બધું જ ભગવાનને અર્પણ કરી દઈએ, પછી કોણ ઉકેલાવતું એ બધું? ભગવાન. વિશ્વ ઉત્ક્રાંતિનો યજ્ઞ કેવો ચાલે? સનાતન. આવી રીતે ભગવાન તરફ જવા માટેનો યજ્ઞ પૂરેપૂરો ચાલી રહ્યો છે. સનાતન એટલે આદિકાળથી હંમેશા રહેવો, હંમેશા માટે પરમેનન્ટ, પરમેનન્ટ કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ હોમિયા આદિથી, હુમાય આદિથી એમાં કેવા ઉત્કૃષ્ટ જીવન આવો કેવો જો યજ્ઞમાં કે ભલભલા જીવન એમાં હુમાય. છતાં શી માનવી જાત એવી ને એવી પામર ચડે પાછી પડે હેઠી એનો શો ગુઢે ક્રમ. આમને જન્મ મરણ હેલા જ કરે, કોઈ કરે નહીં, જો આવું કર્યું તો છૂટી જાય. જૈન સાહેબ, છતાં શી માનવી જાત એવી આવો જે વિશ્વ ઉત્ક્રાંતિનો યજ્ઞ ચાલી રહ્યો સનાતન, હોમાય આદિથી એમાં કેવા ઉત્કૃષ્ટ જે ભલભલું કરી શકે એવા હોય એ પણ લોકો આમાં હોમાય જતા, એનું કાંઈ રિઝલ્ટ ના આવતું હોય, કારણ કે પૂરી સભાનતા ના હોય, હેતુ પ્રકૃતિ એના ઉપર ચડી બેઠી હોય, હેરાન કરતી હોય. ને છતાંશી આવી હેરાન થાય છે, છતાંશી માનવી જાત એવી ને એવી પામર છે, આવું બધું જન્મ મળ્યો છતાં કંઈ કર્યું નહીં, ચડે પાછી પડે હેઠી એનો સ્વગુણ એકરમ. ચડતી પડતી એ મોટાનું વાક્ય, ચડતી પડતી એ કુદરતનો ક્રમ છે. નિયમ છે એમની, ક્રમ છે, ક્રમ એ એવું બધા સમજાય, મોટા ક્રમ છે, નિયમ નથી. ક્રમ છે એટલે આવવાનું જ, આમ આવેલા એટલે આ રસ્તામાં આવવાનું, શું કહ્યું દુઃખ પાછળ આવવાનું, ક્રમ છે, આવે જ એવો નિયમ નથી, એવો ફિક્સ છે. નિયમ તો બદલી શકે, ક્રમ ના બદલે. છતાં શી માનવી જાત એવી ને એવી પામર ચડે પાછી પડે હેઠી એનો સોગુડે ક્રમ. પ્રભુને પાદ ધા મારી એને સૌ છાજ તું થવા જે તે ભલે થતું રહેજો એને માટે જોઈએ સદા. એને સૌ છાજ તું થવા, ભગવાનને ગમે ને એવું બધું થવા માટે જે કંઈ સારું નવું મારું થાય હે ભગવાન એ મારાથી તમે કરાવજો એવી તમને હું પ્રાર્થના કરું છું. બીજા પ્રકાર 1/11/1945 ભાઈ બે પણ આવી ગયા નથી જાઓ ભાઈ, પ્રભુ તર્પણ કામ યોગી કર્મ આવે. વાંચું તો આ નાનું હતું ને, એટલે મેં કાયદું કીધું આપણે બે જણા છે.